अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू व मगफिरतहू। ધોરણ 8 ના બચ્ચાઓ, ગઈકાલે આપણે પ્લાનિંગ કરેલું તે મુજબ આજે આપણે પ્રયોગ લેખન શરૂ કરીએ છીએ। જુલાઈ માસ સુધીનો અભ્યાસક્રમ 5 પાઠ પૂરા થયા, બરાબર? તો પ્રયોગ લેખનમાં દરેક વિદ્યાર્થીએ પ્રયોગ પોથી વસાવવાની છે। મેં અગાઉથી તમને સૂચના આપેલી હતી, જો કોઈ વિદ્યાર્થીની કન્ડિશન સારી નથી, એ પ્રયોગ પોથી ન લાવી શકે, તો મેં એમને કીધેલું 80 પાનાની નોટ બનાવજો, પણ એમાં તમારે બધું જાતે લખવું પડશે, એ ટુ ઝેડ। જ્યારે છાપેલી પ્રયોગ પોથી હોય તો 50% કામ તો એમાં હોય જ, બરાબર છે? તમારી ઈચ્છા, પણ મને જ્યારે તપાસવા મંગાવું ત્યારે કમ્પ્લીટ પ્રયોગ પોથી જોઈશે। તો પ્રયોગ લેખનમાં આજે આપણે પ્રયોગ 1 જોઈશું, કે જેનો હેતુ તમને આપેલો છે, પ્રકરણ 1 આધારિત છે, કે છોડની સારી વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે। તમે કોઈ પણ વનસ્પતિનો છોડ વાવો, એનો વિકાસ સારી રીતે થાય એના માટે તમારે એમાં ક્યાં તો કુદરતી ખાતર નાખવું પડે અથવા કૃત્રિમ ખાતર નાખવું પડે। તમને યાદ કરાવી દઉં, કુદરતી ખાતર કોને કહેવાય? તો જે ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિના કચરા અને પ્રાણીઓનો કચરો અને મળમૂત્ર માંથી તૈયાર થાય, સડીને બને અથવા તો અળસિયા દ્વારા બને એવા પ્રકારના કુદરતી પદાર્થો માંથી તૈયાર થતા ખાતરને તમે કુદરતી ખાતર કહો છો। જે ખાતરો પ્રયોગશાળામાં કે કારખાનામાં બનાવવામાં આવે એને આપણે કૃત્રિમ ખાતર તરીકે ઓળખીએ છીએ। ચલો હવે આમાં આપણને સાધનો તરીકે શું જોઈશે? તો સાધનો તરીકે આપણે લેવાના છે છોડ સાથેના 3 કૂંડા, અરે સોરી 3 કૂંડા। સાધનમાં અત્યારે આપણે 3 કૂંડા જ લઈશું, બરાબર છે? એમાં આપણે માટી ભરવાની છે, તો પદાર્થમાં આપણે પહેલો સ્ટેપ લખીશું માટી। પછી આપણને એકમાં નાખવા માટે જોઈશે છાણિયું ખાતર। જો ખેડૂતના બચ્ચા હશે તો છાણિયું ખાતર કોને કહેવાય ઓળખી ગયા હશે, કે ગાય ભેંસનું જે છાણ હોય, બકરીની લીંડી, આ બધાને ખાડામાં નાખીને સડાવીને જે ખાતર તૈયાર કરવામાં આવે એ છાણિયું ખાતર કહેવાય, અને આ કુદરતી ખાતરનો એક પ્રકાર છે। ત્યાર પછી આપણે લઈશું કૃત્રિમ ખાતર, અને આપણે કૃત્રિમ ખાતર તરીકે લઈશું યુરિયા। યુરિયા જે છે એ પ્રયોગશાળામાં તૈયાર થાય છે, બરાબર, એને કૃત્રિમ ખાતર કહેવાય છે। આપણે એમાં નાખવા માટે પાણી લઈશું અને આપણે મગના દાણા લઈશું, ખ્યાલ આવી ગયો? આ પ્રયોગમાં તમને જે પદ્ધતિ આપેલી છે પાછળ, એ પદ્ધતિમાં મગ લખેલું છે, એ જ પદ્ધતિ તમારે લખવાની છે, એટલે મગ। જો તમને પરીક્ષામાં આ પ્રયોગમાં ધારો કે એમ આપે કે ચણાના છોડની સારી વૃદ્ધિ માટે કુદરતી અને કૃત્રિમ ખાતર જરૂરી છે, તે વખતે તમારે પદાર્થમાં અહીંયા ચણા લખવાના, એટલે સવાલ સમજો એ પ્રમાણે પછી તમે પદાર્થો કે સાધનો લખો। ચણા શબ્દ તમને હેતુમાં આપેલો હોય, બરાબર, પ્રયોગના પ્રશ્નમાં આપેલો હોય, અને પછી તમે ત્યાં મગ લખી આવો તો માર્ક કપાઈ જાય, એટલે બોર્ડની પરીક્ષામાં જે ક્યારેક ટ્વિસ્ટ કરીને પૂછાય એ આ રીતે પૂછાય। ચાલો હવે આપણે વધારે સમય નથી બગાડતા, ફરી એક વખત હેતુ જોઈ લઈએ, કે છોડની સારી વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે। ભાઈ ખાતર નાખો, કુદરતી હોય કે કૃત્રિમ, સાધન કયા જોઈશે? તો કે ભાઈ 3 કૂડા। એમાં નાખવા માટે શું જોઈશે? તો કે માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા, પાણી અને મગનો દાણો। આટલું આટલું તમે લખો ને બેટા, એટલે તમારો એક માર્ક કમ્પ્લીટ, ખ્યાલ આવી ગયો? હેતુ અડધો માર્ક, સાધનો અને પદાર્થો મળીને અડધો માર્ક, એક માર્ક કમ્પ્લીટ। આકૃતિ દોરશો તેનો એક માર્ક આવશે। ચાલો તો હવે આપણે આકૃતિ તો તમને આપેલી જ છે, તેમ છતાં હું અહીંયા તમને રફ આકૃતિ દોરી બતાવું, કેમ કે મારે તમને પદ્ધતિ સમજાવવાની છે, એના માટે આકૃતિ જોઈશે। ઉતાવળ કરીને બેટા થોડું ફટાફટ લખજો, બરાબર છે? હું વધારે થોભીશ નહીં, દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ લખી નાખે। ચાલો લખાઈ ગયું બેટા, એટલીસ્ટ હેતુ તો લખીને આપેલો છે, તો હેતુ હું કાઢી નાખું છું। હવે આપણે 3 કૂંડા દોરીએ, જુઓ મારું તો ડ્રોઈંગ બહુ સારું નથી, તેમ છતાં હું દોરવા ટ્રાય કરું છું, તમારે માપપટ્ટીનો ઉપયોગ કરીને વ્યવસ્થિત દોરવાના છે બેટા। બરાબર છે,
અમે ત્રણ કુંડાઓ દોડ્યા. હવે આ કુંડાની અંદર આપણે એને નામકરણ આપી દઈએ એ બી અને સી. બરાબર બેટા? ચાલો હવે આમાં આપણે માટી ભરવાની છે. ત્રણે ત્રણ કુંડામાં આપણે માટી ભરીશું. ચાલો હવે તમારે જે ખાતર સેમા કયું નાખવાનું છે આમાં નાખો છાણિયો ખાતર. ફક્ત છાણિયો શબ્દ લખું છું. હવે મારી પાસે જગ્યા નથી એટલે હું સાધનો પણ પૂછું. બરાબર? ચાલો લખાઈ ગયું હશે. આમાં નાખો યુરિયા એટલે કે કૃત્રિમ ખાતર. આમાં કોઈ ખાતર નાખવાનું નથી. બરાબર છે? ચાલો હવે ત્રણે ત્રણ માં મગનો એક દાણો વાવી દો અથવા તો ફંડાવેલા મગનો એક એક અંકુર મૂકી દો. બરાબર છે બેટા? તો સૌથી પહેલા પદ્ધતિ લખવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? પદાર્થો ભૂસી નાખું છું અને પદ્ધતિ લખવાની રીત બતાવું છું. પદ્ધતિ જે છે એ તમારી પ્રયોગ પોથીમાં આપેલી જ હોય છે. આ જગ્યાએ જે પ્રયોગ અંગે માર્ગદર્શન આપેલું હોય જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની નીચે એ પ્રયોગ અંગેના માર્ગદર્શન માંથી જ તમારે પદ્ધતિ લખવાની છે. બરાબર છે? તો આકૃતિ પછીનો સ્ટેપ જે છે એ પદ્ધતિ. એમાં નંબર એક સ્ટેપ લઈએ. શું કરવાનું? માટીના ત્રણ કુંડા લો, એબીસી નામ આપો. ગયા વર્ષે સાતમાના વિદ્યાર્થીઓએ એક ભૂલ કરેલી. શું કરેલું? હું જયારે બોર્ડ પર સમજાવતી વખતે પદ્ધતિના મુદ્દા લખું એમણે પણ પ્રયોગ પોથીમાં મુદ્દા જ લખેલા. આ ખોટું છે. તમને મેડમ વારંવાર કહે છે મારી પાસે જગ્યાની અછત હોય એટલે હું મુદ્દા લખું, પણ તમારે તો આખી વાક્ય રચના લખવાની. એટલે કોઈ પણ વિદ્યાર્થી જો મુદ્દા લખશે તો હું પ્રયોગ પદ્ધતિમાં ચોપડી આપી દઈશ બેટા, એ હું નહીં તપાસું. તમારા ટકા તમારા ગ્રેડ કપાઈ જશે. એટલે મહેરબાની કરીને આખા વાક્યમાં પદ્ધતિ લખજો. તો પ્રયોગ પદ્ધતિમાં એક નંબર માટીના ત્રણ કુંડા લો, એમાં માટી ભરો અને એબીસી નામ આપો. આ ફક્ત મુદ્દા પ્રમાણે છે, આખી વાક્ય રચના લગભગ નથી. બરાબર? ચાલો નંબર બે. પછી તમારે લખવાનું કુંડા એમાં. હું ટૂંકમાં લખું છું. માટીની અંદર શું નાખવાનું છે? છાણિયું ખાતર નાખી મગ વાવો. બરાબર? મગનો દાણો નાખો. કુંડા બી માં યુરિયા નાખી મગ વાવો અને કુંડા સી માં કોઈ ખાતર નથી, કોઈ ખાતર નાખવું નહીં અને આમાં પણ મગ વાવો. એકદમ સાદી ને સિમ્પલ, તમને સરળમાં સરળ રીતે યાદ રહી જાય એવી આ પદ્ધતિના સ્ટેપ છે. મુદ્દા છે આખી વાક્ય રચના તમારે લખવાની. એમાં છાણિયું ખાતર નાખીને મગ વાવ્યું, બીમાં યુરિયા નાખીને મગ વાવ્યું અને સીમાં આપણે કોઈ ખાતર નાખ્યું નથી. હવે જે છોડ ઉગશે ને તે જુઓ. આમાં ત્રણ પંદર વાળો માની લો કે છોડ ઉગ્યો. આમાં છોડની વૃદ્ધિ આ પહેલા કરતા થોડી સારી થઈ અને ત્રીજો જે ફક્ત માટી વાળો હતો એમાં જડી કમાસતો તીતકડો છોડ ઉભ્યો. ખેલ આવી ગયો. આના આધારે હવે આપણે એમાં પછી તમારે લખવાનું કે ખાતર નાખવું નહીં, મગ વાવો, આ ત્રણે ત્રણ કુંડામાં પાણી નાખો અને નિયમિત સૂર્યપ્રકાશમાં મૂકો અને ત્યારબાદ અવલોકન કરો. અવલોકન કરતા તમે જોયું કે જેમાં તમે છાણિયું ખાતર નાખેલું છે એ કુંડા એમાં છોડની વૃદ્ધિ એ બી કરતા ઓછી છે. જેમાં તમે માટીની સાથે યુરિયા નાખેલું છે એ છોડની વૃદ્ધિ સૌથી વધારે છે અને જેમાં ફક્ત માટી નાખેલી છે એમાં છોડની વૃદ્ધિ ઓછી છે. આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે
એવા કુદરતી અથવા કૃત્રિમ ના ખાતર નાખવું એ જરૂરી છે. આટલો જ પ્રયોગ છે બેટા, બરાબર છે? તો આના પછીના ત્રીજા સ્ટેપમાં તમારે પેલું પાણી અને સૂર્યપ્રકાશ વાળો મુદ્દો લખી દેવાનો કે પાણી નાખી ત્રણે કુંડા અઠવાડિયા સુધી સૂર્યપ્રકાશમાં મૂકો. અને અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. બરાબર છે બેટા? ઓકે, આમાં 7 થી 10 દિવસનો ટાઈમ આપેલો છે. તમને ખબર છે કે 7 દિવસ કોઈ એક અઠવાડિયું હોય, બરાબર? 7 દિવસ પછી કે 10 દિવસ પછી તમારે કુંડાનું અવલોકન કરવાનું છે. આશા રાખું છું કે તમને બધાને પદ્ધતિમાં સમજ પડી ગઈ હશે. ખાતરી છે કે તમને પદ્ધતિ જાતે લખતા ઇન્શાઅલ્લાહ આવડશે. તમારા શબ્દોમાં લખજો, વ્યવસ્થિત લખજો. હવે આપણે લખીશું આ પ્રયોગનું અવલોકન. બરાબર છે બેટા? ચાલો તો આપણે આ પ્રયોગનું હવે અવલોકન લખીશું. અવલોકન કોને કહેવાય? કે તમે કોઈ પણ પ્રયોગ કરો, એ પ્રયોગનું જે પરિણામ જોવા મળે એ પરિણામને તમે અવલોકન તરીકે ઓળખો છો. બરાબર છે? ચાલો તો એમાં લખીશું કે કુંડા બી માં છોડની વૃદ્ધિ સૌથી વધારે છે. કુંડા એ માં જો કુંડા એ માં છોડની વૃદ્ધિ બી કરતા ઓછી છે. ઊંડા બી કરતા ઓછી છે અને ઊંડા સી માં એ બી કરતા ઊંડા એ બી કરતા સાવ ઓછી છે. એટલે નહીં બરાબર. આ થઈ ગયું તમારું અવલોકન કે ઊંડો બી જે છે એનો છોડ એકદમ સારો વિકાસ પામ્યો, એની વૃદ્ધિ સૌથી વધારે, તે જલ્દી ઊંચો થઈ ગયો. કુંડા એ માં જેમાં છાણિયું ખાતર નાખેલું એની વૃદ્ધિ એ બી કરતા ઓછી છે, એટલે તો ધીમે ધીમે મોટો થાય છે, હજી નાનો છે બી કરતા. અને કુંડો સી જે છે એની વૃદ્ધિ તો એ ને બી કરતા બી ઓછી, હજી તો ફોણગો જરા કઈક મોટો થયો, એકાદ બે પાંદડા માંડ નીકળ્યા. ખ્યાલ આવી ગયો? એટલે ફક્ત માટી નાખીને તમે કોઈ પણ વનસ્પતિને રોકો, બરાબર છે? ફક્ત માટીમાં છોડનો વિકાસ થતો નથી. તમારે તમારા છોડનો વિકાસ કરવો હોય તો એમાં છાણિયું ખાતર અથવા યુરિયા નાખવું પડે. છાણિયું ખાતર એટલે કુદરતી ખાતર અને યુરિયા એટલે કૃત્રિમ ખાતર. સમજણ પડી બેટા? ઓકે, તો આના પરથી હવે તમારે છેલ્લે નિર્ણય લખવાનો છે. લખો બેટા નિર્ણય. પાકની વૃદ્ધિ માટે કુદરતી અને કૃત્રિમ ખાતર જરૂરી છે. એટલે જે તમારો હેતુ હતો એ હેતુના જ શબ્દો વાપરીને અહીં નિર્ણય બની ગયો. કોઈ પણ પ્રયોગ પૂછાય ને બેટા, 80% પ્રયોગમાં તો જે હેતુ હોય એના જ શબ્દો પરથી નિર્ણય બનતો હોય. એટલે કોઈ વખત માની લેવું કે તમે વાંચ્યા વગર પરીક્ષામાં ગયા, પ્રયોગ વાંચવાનો રહી ગયો, કઈ નહીં કરવાનું બેટા. કમસે કમ હેતુ, આકૃતિ, આવડે એવી પદ્ધતિ, સાધનો, નિર્ણય આટલું તો લખી આવો. એના પર તમને તૂટક તૂટક માર્ક્સ મળશે. તમે તદ્દન છોડી આવો છો તે નહીં ચાલે. પદ્ધતિ સર લખવાનું, પ્રયોગના સ્ટેપ છે હેતુ, સાધન, પદાર્થ, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. આમ પદ્ધતિ સર તમે આખો પ્રયોગ લખશો તો ઇન્શાઅલ્લાહ તમને 4 માંથી 4, 5 માંથી 5 જે પ્રમાણે માર્કનું ભારણ હશે એ પ્રમાણે મળશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમને પ્રયોગ 1 માં સમજણ પડી ગઈ હશે. ચલો બેટા ધ્યાન આપો, આપણે પ્રયોગ 2 લઈએ છીએ.
એમાં હેતુ છે કપાસનો રેસો હોય કે દોરો હોય, રેશમનો દોરો હોય અને નાયલોનનો દોરો હોય, જેને અહીંયા રેસા તરીકે પ્રગટાવેલા છે, એની મજબૂતાઈ તમારે નક્કી કરવાની છે. આ માટે તમારે જે પ્રયોગ કરવાનો છે એમાં લેવા માટેના સાધનો છે. સૌ સેલ્યા તમે જો મારો પ્રયોગ YouTube પર જોયો હોય તો તમને યાદ હશે કે એમાં લોખંડનો એક સ્ટેન્ડ હોય છે. બરાબર છે બેટા? લોખંડનો સ્ટેન્ડ, હૂક, પલ્લા અથવા પલ્લુ અને વજનિયા અને જુદા જુદા દોરા. આ જુદા જુદા દોરા એટલે કયા કયા? કૌંસમાં તમારે લખવું હોય તો લખી દેવાના. કપાસ, કપાસનો દોરો એટલે સુતરાઉ દોરો, ઊનનો દોરો, રેશમનો દોરો અને નાયલોનનો દોરો. અહીંયા તમારું ત્રીજા પ્રકરણનું પુનરાવર્તન પણ થઈ જશે. બરાબર, પદાર્થ તરીકે આમાં કશું જ લખવાનું નથી. ત્યાર પછી તમને આકૃતિ આપેલી છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આકૃતિ જોઈ. અહીંયા સાઈડ ઉપર એક આકૃતિનું રફ ચિત્ર દોરું, ખાલી પલ્લું દોરું છું કે આ રીતે તમારી દોરી જે છે તે હૂકમાં ભરાવેલી છે અહીંયા. બરાબર છે? આ તમારું સ્ટેન્ડ છે અને આની સાથે અહીંયા દોરી લટકાવેલી છે અને આમાં તમારે આ તમારી મેઈન જે છે, આ પ્રયોગમાં મેઈન જે છે તે તમારી આ દોરી અથવા તો એને કહેવાય રેસા. ખ્યાલ આવી ગયો? અથવા એને તાંતણા તરીકે પણ ઓળખાય. આ દોરી જ તમારી વારંવાર એક સરખી લંબાઈની લેવાની છે. યાદ રાખો, આ પ્રયોગમાં જે દોરી લઈશું એક સરખી લંબાઈની, આ તમારું સ્ટેન્ડ છે. બરાબર છે? આ તમારું પલ્લું છે, આ મેઈન તમારી દોરી. ચાલો હવે આપણે એની પદ્ધતિ જોઈએ. તમને અગાઉ કીધું તેમ પદ્ધતિ અહીંયા પાછળ નામ ચકાસણીના પ્રશ્નોની નીચે આપેલી જોઈ છે. બરાબર છે બેટા? કે ત્યાંથી આપણે પદ્ધતિ લખીશું, પણ પદ્ધતિ તમને સમજાવી દઉં. સ્ટેપ બાય સ્ટેપ આગળ કીધું તેમ મુદત લખીશ, તમારે આખા વાક્યમાં લખવાની છે. બરાબર? તો સૌથી પહેલા લખો કે યોગ્ય લંબાઈની કપાસની દોરી લો. બરાબર છે? તેને હૂક સાથે બાંધીને નીચે પલ્લું લટકાવો. બરાબર? હવે તમારે પલ્લામાં વજનિયા મૂકવાના. પલ્લામાં જે વજનિયા હોય, બરાબર છે, એ તમારે વજનિયા જુદા જુદા માપના મૂકતા જવાનું. હવે જે વજન માટે આ દોરી તમારી તૂટી જાય એ વજનને તમારે અવલોકનના કોઠામાં નોંધવાનું છે. ત્યાર પછી ઊનની દોરી લો. બરાબર? એક સરખી લંબાઈની બધી દોરી લેવાની છે. ઊનની દોરી લો, હૂક સાથે લટકાવો. બરાબર છે? પલ્લામાં વજનિયા મૂકો અને જેટલા વજન પર આ તમારી દોરી તૂટી જાય તેની નોંધ કરો. ત્યાર પછી રેશમની દોરી લો, હૂક સાથે બાંધો, પલ્લાને લટકાવો, એમાં વજનિયા મૂકો. જે વજનિયા પર દોરી તૂટી જાય તેની નોંધ કરો. નાયલોનની દોરી માટે પણ આ પ્રમાણે પ્રયોગ કરો. આ તમારી આખી પદ્ધતિ જે તમને અહીંયા પાછળ આપેલી છે, બરાબર છે બેટા, એ તમારે વ્યવસ્થિત લખી નાખવાની છે. સાવ સહેલું છે. બસ સ્ટેમ સાથે તમારે જુદી જુદી દોરીઓ બાંધવાની, પણ બધાની લંબાઈ સરખી. આ હૂક છે, હૂક સાથે દોરી લટકાવવાની અને અહીંયા પલ્લું બાંધી દેવાનું અને પલ્લુમાં વજનિયા મૂકવાના. જેટલા વજનિયા પર દોરી તૂટે એ વજનિયું એ તેની મજબૂતાઈ કહેવાય. બરાબર છે? એટલે એનાથી ઓછા વજનનું માપ આપી શકાય એના કરતા, એટલું કે એના કરતા વધારે વજન તમે નાખવા જાઓ તો આ દોરી એ વજન ઝીલી શકે નહીં. બરાબર? એની લિમિટ, એની જે મજબૂતાઈ છે એની હદ આવી ગઈ એમ કહી શકાય. બરાબર બેટા? ઓકે, તો હવે જે અવલોકન છે પદ્ધતિ તમે એમાં જોઈને સાથે લખી નાખશો. હવે હું તમને કરાવી દઉં છું અવલોકન. અવલોકનમાં આપણે વજનિયાના માપ પેલો જે પ્રયોગનો વિડીયો મોકલેલો એમાં નોંધેલા હતા. આમાં આપણે માપ નહી લખીએ, આમાં આપણે ફક્ત શબ્દોમાં લખીશું. બરાબર? હવે જે વિદ્યાર્થીઓ ડાયરામાં લખશે અત્યારે, એમણે આ કોઠો રફલી અત્યારે બનાવી નાખવાનો છે. કેવી રીતે? લાઈનો તો તમારા ડાયરામાં પાડેલી જ હશે. બરાબર? મારી જેમ કોરું નહીં હોય તો તમારે શું કરવાનું છે બેટા? એક આડી લાઈન જે છે
તેને મેન હેડિંગ માટે બનાવો. અહીંયા તમારે ક્રમ લખવાનો છે, ત્યાર પછી અહીંયા તમારે રેસાનો પ્રકાર લખવાનો છે કે ભાઈ ઊનનો રેસો કે રેશમનો રેસો, કયો રેસો તમે લો છો. બરાબર, મારી લાઈનો તો ઓલવેઝ જ વાંકી જતી હોય મારી જેમ. તમારે એકદમ સીધી દોરવાની. બરાબર, આજે હું મપ્પટ્ટી લાવવાનું ભૂલી ગઈ છું, સોરી. ચલો, ત્યાર પછી અહીંયા લખવાનું છે દોરો તોડવા માટે જરૂરી કુલ વજન. દોરો તોડવા, ટૂંકમાં લખી દઉં છું કુલ વજન. ચલો બેટા, હવે આપણે લખીશું નંબર એક, કપાસનો રેસો. નંબર બે, ઊનનો રેસો. નંબર ત્રણ, રેશમનો રેસો. અને નંબર ચાર, નાયલોનનો રેસો. બરાબર, હવે આપણે પહેલા સમજી લઈએ બેટા. તમને પ્રકરણ ભણાવેલું ત્યારે શીખવાડેલું, સૌથી મજબૂત સ્ટીલના તાંકડા જેટલો જ મજબૂત, એના કરતા વધારે મજબૂત થઈએ તો એ ચાલે, એ દોરો હોય તો તે નાયલોન. સમજણ પડી ગઈ? એટલે કે નાયલોન નો દોરો તમારે તોડવો હોય તો પેલા ચાર નંબર ની સામે લખી દો, સૌથી વધારે વજન જોઈશે. નાયલોન ના દોરાની સામે લખી દેવું, સૌથી વધારે વજન જોઈશે. બરાબર બેટા, ઓકે. હવે સૌથી કમજોર દોરો કયો પેલા તે શોધો. તો સૌથી કમજોર દોરો જે છે બરાબર એ છે તમારો ઊનનો દોરો. એટલે એને તોડવા માટે સૌથી ઓછું વજન જોઈશે. તમને થશે કે મેડમ આવું વચ્ચે વચ્ચે કેમ લખાવે, તમારા મગજમાં યાદ રહી જાય એટલા માટે. સૌથી વધારે વજન જે દોરો તૂટશે તે નાયલોન, કેમ કે બધાથી મજબૂત. સૌથી ઓછો મજબૂત તે ઊનનો દોરો, એને તોડવા માટે સૌથી ઓછું વજન જોઈશે. હવે આપણે વાત કરીએ કપાસની. અરે ઊન કરતા વધારે મજબૂત કોણ? તો રેશમ. બરાબર છે, તો રેશમમાં લખવાનું કે કપાસના દોરા કરતા વધારે, કપાસ કરતા વધારે અને નાયલોન થી ઓછું. અને નાયલોન થી ઓછું વજન જોઈશે. કપાસના દોરા કરતા વધારે વજન જોઈશે, પણ નાયલોન કરતા ઓછું વજન જોઈશે. ખ્યાલ આવી ગયો બેટા? ચલો, અને આ રેશમના દોરા કરતા કપાસનો દોરો જે તોડવો છે એમાં ઓછું વજન જોઈશે. તો લખો કપાસના દોરામાં રેશમના દોરા કરતા ઓછું વજન જોઈશે. બરાબર છે બેટા, થોડુંક તમને ગૂંચવણ ભરેલું લાગશે, પણ અત્યારે હું તમને સમજાવીશ નિર્ણયમાં, એટલે ઇન્શાલ્લાહ ખબર પડી જશે. આ જુઓ, તમને અલગ કરીને બતાવી દઉં છું. જુઓ, હવે યાદ રાખો, સૌથી મજબૂત તો આ નાયલોન ની દોરી, એના કરતા સૌથી ઓછી મજબૂત તો કે ઊન ની દોરી. હવે નાયલોન કરતા ઓછી મજબૂત કોણ? તો કે રેશમ. અને રેશમ કરતા ઓછી મજબૂત કોણ? તો કે કપાસ. અને સૌથી ઓછી તો કે ઊન. બરાબર છે, તો આ થયું તમારું અવલોકન કોષ્ટક. હવે અહીંયા તમારો આકૃતિ ભૂસીને હું નિર્ણય લખી દઉં છું. પેલા મીટિંગ નો ટાઈમ પૂરો થવા પર છે, ફટાફટ લખો નિર્ણય. આજે ઘરે લખીને વોટ્સઅપ કરીશ બેટા પ્રયોગ. નિર્ણય લખો. અવલોકન પરથી દોરાઓની મજબૂતાઈ ચડતા ક્રમમાં, તો કે ઊનનો દોરો સૌથી ઓછો મજબૂત, એના કરતા વધારે મજબૂત કપાસનો દોરો, એના કરતા વધારે મજબૂત રેશમનો દોરો, અને રેશમ કરતા વધારે મજબૂત નાયલોનનો દોરો. સ્ક્રીન પર દેખાય છે ને બેટા? જો આમાં તમને ગણિતમાં પણ આ
પાણીમાં પૂંછવાળો નહીં થાય. આ બે તબક્કા વાળો પાંખિયા વાળો ભાગ આવે તે વધારે કહેવાય, અને એક પાંખિયા વાળો ભાગ આવે એક તબક્કા વાળો ભાગ તે ઓછું કહેવાય. એટલે આ સૌથી ઓછો મજબૂત, આ સૌથી વધારે મજબૂત, આના કરતા વધારે મજબૂત તપાસ, ઊંટ કરતા વધારે મજબૂત તપાસ, અને કપાસ કરતા વધારે મજબૂત રેશમ, અને રેશમ કરતા વધારે મજબૂત નાયલોન. સમજણ પડી બેટા? તો જુઓ હવે તમને અવલોકન કોષ્ટકમાં સમજ પડી હશે કે નાયલોન સૌથી વધારે વજન જોઈએ એટલે વધારે મજબૂત, ઊન સૌથી ઓછું વજન જોઈએ એટલે સૌથી ઓછું મજબૂત. હવે રેશમમાં લખ્યું કે એને તોડવા માટે કપાસ માટે જે વજન જોઈએ એના કરતા વધારે વજન જોઈએ, અને નાયલોન કરતા ઓછું વજન જોઈએ, એટલે નાયલોન પછી મજબૂતાઈમાં બે નંબર પર આવશે રેશમ, અને ત્રણ નંબર પર આવશે કપાસ. કપાસમાં જે છે એ રેશમ કરતા ઓછું વજન જોઈશે, અને સૌથી ઓછું વજન હલકામાં હલકો દોરો તરત તૂટી જાય એવો તો તે તમારો ઊનનો દોરો. આશા રાખું છું બેટા કે તમને પ્રયોગમાં સમજ પડી હશે. અહીંયા અટકું છું.